नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला वती हूँ निमिषा पटेल आपनो हार्दिक स्वागत करू छूं। धोरण 6 गुजराती विषय में आपणे 13मो पाठ भणी रह्या छीए, जेनुं नाम छे सागरकाठानो प्रवास। आ पाठना लेखक छे श्री रघुवीर चौधरी। मित्रों, गया तासमां आपणे पाठ वाँची गया, बराबर। आगला बे तासमां आपणे पाठ वाँची गया, समझी गया, शब्द समझूती अने रूढ़िप्रयोगनी पण आपणे चर्चा करी। हवे आ तासमां आपणे आगळ भाषा सज्जता न विषे भणीशुं अने पछी अभ्यासना प्रश्नों अने स्वाध्यायना प्रश्नोनी पण चर्चा करीशुं। तो चालो शुरू करिए। भाषा सज्जता, जेमां आजनो आपणो टॉपिक छे क्रियापद। क्रिया एटले के मनुष्य द्वारा करवामां आवती क्रिया अथवा प्राणी जीवजंतु द्वारा जे क्रिया जे काम करवामां आवे छे तेने शुं कहेवाय छे? क्रिया। तो चलो एना विशे आपणे जरा डिटेलमां समजीए। अहीं आपणने केटलाक वाक्यो आप्या छे, नीचेना त्रण वाक्यो वाँचो। नंबर 1, घंट वागता चर्चा अटकी। बीजो, सोमनाथे एमने डायरी खोली। त्रीजो, माधवपुर सौराष्ट्रना सागरकाठानो वृंदावन छे। मित्रों, अहीं जे प्रथम वाक्य छे तेमां जुओ के शुं क्रिया थई रही छे, तो चर्चा अटकी, बराबर। चर्चा थवी ए क्रिया थई, बराबर। बीजो वाक्य छे के सोमनाथे एमनी डायरी खोली, तो कई क्रिया करी एमणे? डायरी छे ए खोलवानी क्रिया करी छे, बराबर ने। त्रीजुं छे के माधवपुर सौराष्ट्रना सागरकाठानो वृंदावन छे। मित्रों, अहीं आपणने कोई क्रिया देखाती नथी, परंतु शुं थई रह्युं छे? तो कंईक घटना आपणने कोई स्थिति बताई रह्या छे, बराबर। एटले अहीं जे छे शब्द छे एनाथी आपणने ख्याल आवे छे कि आ एक जग्यानुं वर्णन कर्युं छे કે આ જગ્યા છે, બરાબર। આગળ જોઈએ। પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે, કે ચર્ચા શરૂ થાય છે કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ એક ઘટના છે, બરાબર। કે ઘંટ વાગતા ચર્ચા અટકી, બરાબર, એટલે કે જેમ અટકે શરૂ થઈ છે ચર્ચા, તો એ કામ થયું છે, મતલબ ક્રિયા થઈ છે। એવી જ રીતના ચર્ચા અટકી ગઈ તો એ પણ શું કહેવાય છે? કંઈક ક્રિયા થઈ છે, કંઈક ઘટના બની છે એમ કહેવા માંગે છે। આગળ, એને જાતે સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય છે, બરાબર। કોઈક ક્રિયા હોય છે એ જાતે અથવા કેટલીક વાર સંજોગો અનુસાર પણ થતી હોય છે, બરાબર, કુદરતી સંજોગોમાં પણ થાય છે અથવા સહજ રીતે અટકી જાય છે। કે જેમ અત્યારે વાત કરી કે ચર્ચા અટકી ગઈ, એકદમ જ લોકો ચૂપ થઈ ગયા, બરાબર, એક સંજોગ પ્રમાણે કાર્ય થયું, મતલબ સહજતાથી। અટકવું એ પ્રક્રિયા છે। બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા એની વાત છે। સોમનાથે ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી, તેથી ક્રિયા ગણાય। ખોલવું એ ક્રિયા છે। ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે, કે ભાઈ માધવપુર કેવું છે, બરાબર, એ સ્થિતિ બતાવી છે આપણને। તો વાક્યમાંનું ક્રિયાપદ છે સ્થિતિનું વર્ણન કરે છે, બરાબર। શું કહે છે અહીં? કે જે પહેલું વાક્ય છે કે ચર્ચા અટકી, શેના કારણે? તો ઘંટ વાગે એટલે ચર્ચા અટકી ગઈ, તો એ સંજોગ પ્રમાણે સહજતાથી શું થયું? એ ક્રિયા અટકી ગઈ, તો એ પણ એક ઘટના બની। બીજામાં સોમનાથે જે ક્રિયા કરી, કઈ ક્રિયા કરી? કે ડાયરી ખોલી, તો એણે શું કર્યું? સ્વતંત્રતાથી પોતાની ઈચ્છાથી કામ કર્યું છે, એટલે એને પ્રક્રિયા કહેવાય છે, એમાં ક્રિયા થઈ કહેવાય છે। અને તેવી જ રીતના ત્રીજું વાક્ય છે, એમાં કોઈ ક્રિયા આપણને પર્સનલી દેખાતી નથી, કે અટકી જવું, ખોલી જવું, બરાબર, એવું કંઈ આપણને બતાવ્યું નથી। પરંતુ એ જે વાક્યના અંતે જે છે શબ્દ છે એ આખી શું બતાવે છે? સ્થિતિ બતાવે છે કે ભાઈ આવું એક વૃંદાવન છે, સોરી, આવું માધવપુરમાં આ પ્રકારનું વાતાવરણ છે, તેના કારણે તેને વૃંદાવન કહેવામાં આવે છે, એની લાક્ષણિકતા બતાવે છે, એની સ્થિતિ બતાવે છે, બરાબર, એનું વર્ણન કર્યું છે। વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય છે। વાક્ય રચનામાં નામપદ પહેલા આવે અને ક્રિયાપદ અંતે આવે। આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ સ્થિતિ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે। નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે। નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે। જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ એ હલનચલન ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે।
જો મિત્ર શું કહે છે અહીં કે વાક્યમાં ઓછામાં ઓછું એક નામપદ અને ક્રિયાપદ હોય છે. નામપદ એટલે શું? કે જેમાં નામ આપ્યું હોય, જેને આપણે સંજ્ઞા કહીએ છીએ, બરાબર ને? કે દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે, જેટલા પણ ભાવ છે, લાગણીઓ છે, વ્યક્તિઓ છે, જે વસ્તુ દેખાય છે, નથી દેખાતી, જેને અનુભવ કરાય છે, એ બધી જ વસ્તુઓને દરેકે દરેકને કંઈક ને કંઈક નામ આપવામાં આવેલું છે. જેને આપણે જોઈ શકીએ છીએ, નથી જોઈ શકતા, એને પણ કંઈક ને કંઈક નામ આપ્યું છે, બરાબર? અને એ નામને જ્યારે વાક્યની અંદર નાખવામાં આવે છે, એમાં લખવામાં આવે છે, તો એ નામપદ બની જાય છે. એવી જ રીતના ક્રિયાપદ, કે કંઈક પણ વાક્ય હોય તેની અંદર ઓછામાં ઓછી એક તો ક્રિયા હોય જ છે, મોટેભાગે એક જ ક્રિયા હોય છે. હા, નામપદ એક કરતાં વધારે હોઈ શકે, બરાબર? રમેશ અથવા સુરેશ એવા એવા કોઈ પણ બે વ્યક્તિ, કોઈ પણ બે વસ્તુ કે પદાર્થ, બરાબર, એને બે હોઈ શકે છે નામપદ, પરંતુ ક્રિયા મોટે ભાગે એક જ હોય છે, બરાબર? એટલે કે કહેવાનો અર્થ કે આ બે વસ્તુ તો હોય છે, નામપદ અને ક્રિયાપદ. પછી શું કહ્યું છે કે નામ વાક્ય રચનામાં હંમેશા નામપદ ક્યારે આવે છે? પહેલાં જ આવે છે. અને ક્રિયાપદ વાક્યના અંતે જ આવે છે. જેમ કે આપણે બીજું વાક્ય જોયું કે સોમનાથે પોતાની ડાયરી ખોલી, તો સોમનાથ શું થયું? નામપદ. અને ખોલી, ડાયરી ખોલી, બરાબર, ડાયરી શબ્દ પણ શું છે? નામપદ છે, બરાબર ને? કંઈ ખોલ્યું છે, શું ખોલ્યું છે? તો ડાયરી ખોલી છે. તો બંને શબ્દ શું થયા? નામપદ થયા. પરંતુ જે ખોલી શબ્દ છે, ક્રિયાપદ છે, ખોલવું, બરાબર ને? તો એ શું થયું? અંતે આવ્યું. ઘંટ વાગતા ચર્ચા અટકી, તો અટકી શબ્દ શું છે? ક્રિયાપદ છે, તો એ વાક્યના અંતે આવ્યું. અને ઘંટ શબ્દ છે એ શું છે? નામપદ છે, તો એ શરૂઆતમાં આવ્યું, બરાબર ને? પછી શું કહે છે આગળ? કે આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ, પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે, બરાબર? આ બધા જ નામપદ શું કહે છે? કે વ્યક્તિ, પદાર્થ શું કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે તે બતાવે છે. અને નામ જો સ્થિર સ્થિતિમાં છે તો એમ સૂચવાય, તો તે સ્થિતિ કહેવાય છે, બરાબર? જેમ કે આપણે ત્રીજું વાક્ય જોયું કે માધવપુર વૃંદાવન, માધવપુર સૌરાષ્ટ્રનું વૃંદાવન છે, બરાબર? તો જે માધવપુરમાં વર્ણન કરવામાં આવ્યું છે એટલે કે સ્થિતિ બતાવે છે, બરાબર ને? પછી આગળ કહે છે કે નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય, અને તે હલનચલન નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ, પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક ન કરે તો તેને પ્રક્રિયા થાય, એટલે કે સહજતાથી થઈ જાય. કે જેમ કે ઘંટ વાગ્યો અને ચર્ચા અટકી ગઈ, સહજતાથી થયું, જાણી જોઈને કરવામાં આવ્યું નથી, બરાબર? એ શું થઈ? પ્રક્રિયા થઈ. પરંતુ સોમનાથે જાણી જોઈને ડાયરી ખોલી, તો એણે ઈરાદાપૂર્વક કર્યું છે, કામ ઈચ્છાપૂર્વક કર્યું છે, તો એને શું કહેવાશે? ક્રિયા કહેવાશે, બરાબર? નીચે વાક્ય વાંચો અને નામપદ ક્રિયાપદ ક્યાં છે તે જુઓ. સોમનાથે એમની ડાયરી ખોલી. ઉપરના વાક્યમાં સોમનાથે ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે અને ખોલી એ ક્રિયાપદ બતાવે છે. આવા બીજા વાક્યો પાઠમાંથી શોધો. મેં અત્યારે આગળ વાત કરી તે જ અહીં લખ્યું છે. જેમ જેમ વાક્ય તપાસતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ એક હોય અથવા વધુ પણ હોય. એક સાદા વાક્યમાં એક ઘટના, ક્રિયા અથવા સ્થિતિ હોય છે, એની સાથે વ્યક્તિ કે પદાર્થો વધુ હોઈ શકે. રમવાની ક્રિયા હોય તો માણસ એકલો એકલો રમે અથવા બે કે વધુ માણસો હોય. કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ, કપાનાર પદાર્થ અને કાપવાનું સાધન, પદાર્થ પણ ખરું હોય જ, ખરું ને? બરાબર. શું કહે છે મિત્રો અહીં? કે આપણે જેમ જેમ વાક્ય વાંચશો આગળ, અથવા પાઠ આપણે વાંચશું, તેમાં તમે જોશો કે વાક્યમાં ક્રિયાપદ તો હોય જ છે, બરાબર? ક્રિયાપદ વગર વાક્ય શક્ય બનતું નથી, અને એમાં નામપદ પણ હોય જ છે, એક અથવા એકથી વધારે હોય છે. જ્યારે સાદું વાક્ય હોય છે તેમાં ઘટના પણ હોય, ક્રિયા પણ હોય અને સ્થિતિ પણ હોય. કઈ ઘટના બનતી હોય તે પણ બતાવે અંદર, એમાં ક્રિયા તો હોય જ છે, અને કઈ સ્થિતિ છે, કઈ સ્થિતિમાં એ વાક્ય બન્યું છે એ પણ અંદર લખેલું હોય છે, એટલે કે એ પણ આપણને સમજ પડે છે એમાં. એટલે કહે છે કે વ્યક્તિ કે પદાર્થ વધુ હોઈ શકે છે એમાં. રમવાની ક્રિયા હોય તો માણસ એકલો પણ રમી શકે છે અને બે કે તેનાથી વધારે પણ માણસો રમી શકતા હોય છે. અને જ્યારે કાપવાની ક્રિયા હોય, બરાબર, તો કાપવાની ક્રિયા એ શું છે? એક જ ક્રિયા. એમાં કાપનાર વ્યક્તિ હોય અથવા કપાનાર પદાર્થ હોય અથવા કાપવાનું સાધન હોય, પણ એ ત્રણેય વ્યક્તિઓ કરે છે શું? કાપવાની કામ જ કરે છે, એટલે કાપવાની ક્રિયા જ કરે છે, તેમાં પદાર્થ તો હોય જ છે, બરાબર? તો હવે આપણી પાસે વાક્યની રચના, બે રચના માટે બે મુખ્ય ઘટકો આવ્યા છે, એક નામપદ અને એક ક્રિયાપદ. નામપદ એટલે કે વ્યક્તિ કે પદાર્થ બતાવે, અને તે ક્રિયાપદની હંમેશા પહેલાં ગોઠવાય છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. અને ક્રિયાપદ
તો ઘટના કે સ્થિતિ બતાવે છે ક્રિયાપદ, બરાબર, અને તે વાક્યના અંતે જ ગોઠવાય છે। વાક્યમાં જેટલા નામપદો હોય છે એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલાં આવે। યાદ રાખજો કે વાક્ય રચના સમજવાનો આ પાયો છે, એ એકવાર તમને સમજાઈ જાય પછી ક્યાંય ખાસ તકલીફ પડતી નથી। એટલે કે જ્યારે વાક્યપદ વાક્ય તમે બનાવો છો તેમાં બે વસ્તુ ખાસ યાદ રાખવાની કે નામપદ વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે ક્રિયાપદની અંતે ગોઠવાય છે, બરાબર, અને ક્રિયાપદ છે એ ઘટનાને સ્થિતિ બતાવે છે અને તે હંમેશા વાક્યને અંતે જ હોય છે। આગળ અભ્યાસ। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પ્રથમ સવાલ છે, વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી? તો એના વિકલ્પ આપ્યા છે, ક શાળા વ્યવસ્થા માટે, ખ વર્ગની શિસ્ત માટે, ગ પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે, અથવા ઘ બોર્ડ પર સમાચાર લખવા માટે। તો જવાબ આવશે ગ, પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે, અહીં આપણે લખીશું ગ, બરાબર। બીજો પ્રશ્ન, શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા? ક શુભેચ્છા, ખ મીઠાઈ, ગ પુસ્તકો, કે ઘ જીવન અંગે મૂલ્યો, સોરી સૂચનો। તો જવાબ છે ક શુભેચ્છાઓ પાઠવતા, બરાબર। ત્રીજો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? ક વેરાવળને, ખ ભાવનગરને, ગ દીવને, કે ઘ માધવપુરને। તો જવાબ આવશે ઘ માધવપુરને, બરાબર। આગળ ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્નો આપ્યા છે અને આપણે તેના જવાબ પણ જોવાના છે, તો ચાલો આપણે એના જવાબ પણ સાથે જોઈશું। પ્રશ્ન 2, પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો સવાલ, સેવા સમિતિમાં કયા 3 વિદ્યાર્થીઓ હતા? સોરી, અહીં સેવા છે, પ્રવાસ આવશે। જવાબ, પ્રવાસ સમિતિમાં આ 3 વિદ્યાર્થીઓ હતા, રેવતી, વરુણ અને સિંધુ। બીજો પ્રશ્ન, છેલ્લે કયા સ્થળે પ્રવાસ યોજાયો હતો? જવાબ, છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાયો હતો। ત્રીજો પ્રશ્ન, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું? ઉત્તર, ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલિનવ ઢોળજો બાપુ ગીત ગાયેલું। ચોથો પ્રશ્ન, સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? ઉત્તર, પ્રવાસ સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ, આ 3માંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ જવાનું નક્કી કર્યું। પાંચમો પ્રશ્ન, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો। ઉત્તર, વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર અલંગ છે। ત્યારબાદ છે સ્વાધ્યાય। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1, પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી? જવાબ, ઉત્તર, પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી, રેલાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઓરમાંથી તો ઉઠશે અમી વાદળી। આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી। ત્યારબાદ બીજો પ્રશ્ન, માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો। ઉત્તર, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે, અહીં સદીઓ જૂના આંબલી, રાયણ, પપૈયા તથા નારિયેળના પુષ્કળ ઝાડ છે, તાજા માજા પોપટ છે, માધવપુરનો મેળો જાણીતો છે, અહીં દર વર્ષે રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન ઉજવાય છે, ભાદર, ઓઝત અને મધુવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે, આખા ઘેડ વિસ્તારને એ હરિયાળો અને ફળદ્રુપ રાખે છે, અહીંનો દરિયા કિનારો વિશાળ ને સ્વચ્છ છે, તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે, લોકો અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુગ્ધ થઈ જાય છે। ત્રીજો પ્રશ્ન, દ્વારકા વિશે 4-5 વાક્ય લખો। ઉત્તર, દ્વારકા જામનગર જિલ્લાના ઓખા તાલુકાનો મુખ્ય મથક છે,
તે સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશવાનું દ્વાર ગેટવે ઓફ ઇન્ડિયા હતું. આદિ શંકરાચાર્યે ભારતમાં સ્થાપેલા ચાર મઠોમાં દ્વારકાનું શારદાપીઠ એક છે. અહીં દ્વારકાધીશ મંદિર અને રૂકમણી મંદિર ઉપરાંત ઘણા મંદિરો છે. ચોથો પ્રશ્ન, દાંડી શા માટે પ્રખ્યાત છે? ઉત્તર, અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો, તેથી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે. પાંચમો પ્રશ્ન, આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા કયા સ્થળોનો ઉપયોગ થયો છે? ઉત્તર, આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના આ સ્થળોનો ઉલ્લેખ થયો છે, માંડવી, માધવપુર, તિથલ, સોમનાથ, દ્વારકા, ભવનાથ, ચોરવાડ, પોરબંદર, ધોલેરા, લોથલ, મણાર, અલંગ, દીવ, દાંડી તથા જામનગર. પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. આ દરેક જિલ્લાનો અલગ અલગ હોઈ શકે છે, જે પોતાના જિલ્લામાં રહેતા હોય તેના વિશે લખી શકે છે, બરાબર. અહીં આપણે વડોદરા જિલ્લાની વાત કરીશું. નંબર એક, તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે? ઉત્તર, મારા જિલ્લાનું નામ વડોદરા છે. આ જિલ્લામાંથી મહી નદી, વિશ્વામિત્રી, ઢાઢર, ઓરસંગ, ઊંઝા, અશ્વિની અને મેણ નદીઓ પસાર થાય છે. બીજો પ્રશ્ન, આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? જવાબ, આ નદી કિનારે જોવાલાયક સ્થળો વિશ્વામિત્રી નદી, વડોદરા, ઓરસંગ અને ઊંઝા નદીઓના સંગમ સ્થળે સંખેડા, ઓરસંગ નદીના કાંઠે મળી આવેલા પાષાણ યુગના અવશેષો, નર્મદા કાંઠે સિનોર, સૌંદર્યધામ, દરિયાપુરા, કેદારેશ્વર, કૃષ્ણેશ્વર મંદિરો. ત્રીજો પ્રશ્ન, આ સ્થળો પૈકી કોઈ પણ બે સ્થળોની વિશેષતા લખો. ઉત્તર, વડોદરા શહેર સુંદર મહેલો, બગીચા, શિક્ષણ સંસ્થાઓ તેમજ ઉદ્યોગો માટે જાણીતું છે. લક્ષ્મી વિલાસ મહેલ, નજરબાગ મહેલ, જુબિલી બાગ, ગાંધી નગરગૃહ, લાલબાગની સુંદર છત્રી, સેન્ટ્રલ જેલ, નવલખી વાવ, ભદ્ર ઝરૂખો, દીપક ઓપન એર થિયેટર, સુરસાગર સરોવર, ભાવ જાંબેકર બંગલો વગેરે જોવા જેવા છે. દરિયાપુરા નર્મદા કાંઠે આવેલું છે, બદ્રીનારાયણ મંદિર માટે જાણીતું છે. આ મંદિરના શ્રીધર આનંદ આશ્રમમાં સદાવ્રત ચાલે છે, તે બધી આશ્રમના નામથી જાણીતું છે. ચોથો પ્રશ્ન, માફ કરજો, આ સ્થળો તમારી શાળાથી કેટલા અંતરે આવેલા છે? મારી શાળા વડોદરા શહેરમાં છે. વડોદરા શહેરના ઉપર દર્શાવેલા સ્થળોમાં મારી શાળાથી 15 કિલોમીટરના વિસ્તારમાં આવેલા છે. દરિયાપુરા મારી શાળાથી દૂર નર્મદા નદીને કાંઠે આવેલું છે. પાંચમો પ્રશ્ન, ગુજરાતીઓ દરિયાખેડુ શા માટે કહેવાય છે? જવાબ, ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે. તેઓ સાહસિક છે, તેથી દરિયાખેડુ કહેવાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ, શ્રુતલેખન એટલે કે શિક્ષક દ્વારા કોઈ પણ એક ફકરો બોલવામાં આવશે અને વિદ્યાર્થીઓએ તે લખવાનો રહેશે, બરાબર. અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે માધવપુર સૌરાષ્ટ્રના પેરેગ્રાફ અહીંથી શરૂ કરીને મુગ્ધ થઈ જવાય છે ત્યાં સુધીનો લખવાનો છે, બરાબર. જોઈ લઈએ આપણે એકવાર. માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાને વૃંદાવન છે. અહીં સદીએ સદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂના ઝાડ છે, આંબલી, રાયણ, નારિયેળી બેશુમાર છે. અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજા માજા છે. અહીં રૂકમણી શ્રીકૃષ્ણના લગ્ન દર વર્ષે ઉજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. અહીં ભાદર, ઓઝત અને મધુવંતી નદીઓ સમુદ્રને મળે છે. તે આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે.
અહીંનો દરિયા કિનારો વિશાળ અને ઉજળો છે। ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા કિનારાને વધુ પસંદ કરે છે। ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈને મુક્ત થઈ જવાય છે। પ્રશ્ન નંબર 4, નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો। નંબર 1, મહારાજ ઝાડ પરના માચડે બેઠા હતા। મિત્રો, અહીં આપણા પૂરા વાક્યમાંથી નામપદ અને ક્રિયાપદ શબ્દ અલગ અલગ શોધીને લખવાનો છે, બરાબર। તો સૌ પ્રથમ આપણે નામપદ જોઈશું। તો પહેલું વાક્ય છે, મહારાજ ઝાડ પરના માચડે બેઠા છે। તો આ વાક્યમાંથી પહેલાં આપણે નામપદ શોધીશું। તો પહેલું છે મહારાજ, પછી ઝાડ અને માચડે। આ ત્રણ શબ્દ શું બન્યા? નામપદ બન્યા। અને બેઠા હતા એ શબ્દ શું બન્યું? ક્રિયાપદ બન્યું, બરાબર। ત્યારબાદ નંબર 2, પહેલવાન હસી પડ્યો, એમાં પહેલવાન શબ્દ શું બન્યું? નામપદ। અને હસી પડ્યો એ શું બન્યું? ક્રિયાપદ, બરાબર। ત્રીજો પ્રશ્ન, લાકડામાંથી રમકડા અને કાંસકી પણ બને છે। તો અહીં લાકડું, રમકડા અને કાંસકી આ શબ્દ શું બનશે? નામપદ, બરાબર ને। અને બને છે, બનવું એક ક્રિયા થઈ, એટલે શું બન્યું અહીં? ક્રિયાપદ। ચોથું વાક્ય, કનુ શરમાઈ ગયો। તો અહીં કનુ પુરુષનું નામ છે, બરાબર, તો એ નામપદ બન્યું। અને શરમાવો એ ક્રિયા છે, તો શરમાઈ ગયો એ શું બન્યું? ક્રિયાપદ બન્યું, બરાબર। પાંચમો પ્રશ્ન, મેં વાડીમાં રીંગણી વાવી છે। તો અહીં વાડી શબ્દ શું બનશે? નામપદ। અને રીંગણી એ બંને શબ્દ શું બનશે? નામપદ બનશે, બરાબર। વાડી પણ એક જગ્યાનું નામ છે અને રીંગણ પણ એક શાકભાજીનું નામ છે, તે બંને શબ્દ શું બનશે? નામપદ। અને વાવી છે, વાવવું એ ક્રિયા થઈ, તો વાવી છે એ શું બનશે? ક્રિયાપદ બનશે, બરાબર। તો ફરીથી એકવાર આપણે જોઈ લઈશું, મહારાજ ઝાડ અને માચડે એ શબ્દ નામપદ, અને બેઠા હતા એ ક્રિયાપદ, બેસવું એ ક્રિયા છે, પહેલવાન એ નામપદ, અને હસી પડવો પડ્યો એટલે હસવું એ ક્રિયાપદ થઈ, લાકડા, રમકડા અને કાંસકી એ ત્રણેય શબ્દો નામપદ બન્યા, અને બને છે, બનવું એ ક્રિયાપદ બન્યું, કનુ એ નામપદ મનુષ્યનું નામ છે, અને શરમાઈ જવું એટલે કે શરમાવવું તો એ ક્રિયાપદ બન્યું। પછી મેં વાડીમાં રીંગણી વાવી છે, એમાં વાડી અને રીંગણી એ બંને શબ્દ શું બન્યા? નામપદ। અને વાવી શબ્દ શું બનશે? તો એ ક્રિયાપદ બનશે, બરાબર। તમને ખ્યાલ આવી ગયો હશે આમાં। હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન 5, પાઠમાં આવતા સ થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો શબ્દો આપણે પહેલા શોધીશું, તો જવાબમાં છે સમિતિ, સુભાષિત, સિંધુ, સ્થળ અને સાગરકાંઠો। આ શબ્દો પાઠમાંથી લેવામાં આવ્યા છે અને તે સ થી શરૂ થતા છે। હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવતા સૌપ્રથમ શબ્દ આવશે સમિતિ, પછી સાગરકાંઠો, સિંધુ, સુભાષિત અને સ્થળ। પ્રશ્ન નંબર 6, તમારા માતા પિતા, ભાઈ બહેન, મામા સાથે ક્યાંક ફરવા ગયા હશો, તેને આધારે નીચેના પ્રશ્નના ઉત્તર લખો। પહેલો સવાલ છે, તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા? જવાબ, પ્રવાસમાં મારા માતા પિતા, મામા મામી તથા અમે સૌ ભાઈ બહેન ગયા હતા। બીજો, તમે પ્રવાસે કઈ ઋતુમાં ગયા હતા? જવાબ, અમે શિયાળાની ઋતુમાં પ્રવાસે ગયા હતા। ત્રીજો પ્રશ્ન, તમે પ્રવાસે જવા માટે ઘરેથી કેટલા વાગ્યે નીકળ્યા હતા? જવાબ, પ્રવાસે જવા અમે 5મી ઓક્ટોબરે સવારે 5 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા। ચોથું, જતા પહેલાં તમે શી તૈયારી કરી હતી? જવાબ, જતા પહેલાં અમે ટ્રેનનું રિઝર્વેશન કરાવ્યું હતું। પાંચમું, સામાનમાં સાથે શું શું લઈ ગયા હતા? જવાબ, સામાનમાં જરૂરી કપડાં, દવા તેમજ ઇન્ડોર ગેમના સાધનો લઈ ગયા હતા। ઇન્ડોર એટલે કે ઘરની અંદર બેસીને રમાય તેવી ગેમ, તેવી રમતો, તેના જે સાધનો હોય તે લઈ ગયા હતા, જેમ કે કેરમ હોય અથવા લૂડો હોય અથવા
पत्ता होय बराबर वगैरे। त्यार बाद छे छठो प्रश्न, वच्चे कया कया स्थळो आव्या हता? जवाब, वच्चे रतलाम, कोटा, सवाई माधोपुर, मथुरा वगैरे स्थळो आव्या हता। सातमो, मुसाफरीमां केटलो समय लाग्यो हतो? जवाब, मुसाफरीमां जवा आववामां आशरे 3 दिवस लाग्या हता। आठमो, तमे पीवाना पाणी अने जमवानी शी व्यवस्था करी हती? जवाब, अमे पीवाना पाणी माटे साथे मोटो जग अने जमवा माटे टिफिन भरीने खावानुं तथा जात जातनो नास्तो लई गया हता। ग्लास अने पेपर डिशो पण साथे राख्या हता। नवमो प्रश्न, विसामो अने रात्रिरोकाण कया स्थळોએ કર્યું હતું? જવાબ, વિસામો અને રાત્રિરોકાણ દિલ્હી અને આગ્રામાં કર્યું હતું। દસમો, તમે ત્યાં શું શું જોયું? ઉત્તર, અમે ત્યાં અક્ષરધામ મંદિર, રાજઘાટ, રાષ્ટ્રપતિ ભવન, લાલ કિલ્લો, દીવાને આમ, ફતેહપુર સિક્રી, તાજમહલ વગેરે જોવાલાયક સ્થળો જોયા। અગિયારમો પ્રશ્ન, તમને આ પ્રવાસ કેવો લાગ્યો? જવાબ, અમને આ પ્રવાસમાં ખૂબ જ મજા આવી, અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણો અહીં પૂરો થાય છે। સ્વાધ્યાયના અને અભ્યાસના પ્રશ્નો સાથે ભાષા સજ્જતામાં તમને ખ્યાલ આવ્યો હશે એવી આશા રાખું છું। આભાર।